સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ખેડા જિલ્લામાં આ બંધની નહિવત અસર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ બિલનો કોંગ્રેસ એક તરફ વિરોધ કરી રહી છે તો બીજી તરફ ખેડા જિલ્લામાં મોટાભાગની માર્કેટયાર્ડ આજે ચાલુ છે. માર્કેટ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે હમણાં જ લોકડાઉન ગયું છે અને ખેડૂતોને ઘણું નુકસાન થયું છે ત્યારે હવે માર્કેટ યાર્ડ બંધ રાખી શકાય તેમ નથી. તો માર્કેટ યાર્ડ આજે ચાલુ રહેતા વેપારીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી છે અને ધંધા રોજગાર ચાલુ રહે તો જ ખેડૂતોને પણ ફાયદો થશે તેવી વાત વેપારીઓ કરી રહ્યા છે. આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેના કારણે ખેડૂતોને તૈયાર થયેલા માલને પણ નુકસાન થાય, આજે જે માલ છે ખેતરમાં બગડી રહ્યો હોય, જે નડિયાદ એપીએમસી ચાલુ રાખીને વિપુલભાઈએ જે ઘણું સારું કાર્ય કર્યું છે અને તેનાથી ખેડૂતોને જે માલ છે એનું સારું વળતર મળી શકે છે. આજે ભારતભરમાં કોંગ્રેસ દ્વારા જે બંધનું એલાન આપ્યું છે એમાં અમે નડિયાદ એપીએમસી અને પૂરા જિલ્લાની બધી એપીએમસીઓ બંધને નકારી કાઢે છે. આજના કોંગ્રેસ દ્વારા જે બંધના એલાનને ખેડૂતોના હિત માટે, ખેડૂતોની આવક બમણી થાય માટે અને વેપારીઓના ભવિષ્ય માટે જે કંઈ નવા કાયદા કેન્દ્ર સરકારે કર્યા છે એને પૂરું સમર્થન અમે આપીએ છીએ. ખેડૂતોમાં એક આનંદની લાગણી છે. આજે ફ્યુચર માટે જે કંઈ કાયદા કાઢ્યા છે એને અમે સમર્થન આપીએ છીએ અને આજના બંધના એલાનને અમે સદંતર નકારી કાઢીએ છીએ અને આજે અમારી એપીએમસી અને પૂરા જિલ્લાની તમામ એપીએમસીઓ આ બંધના એલાનમાં જોડાય છે નહીં અને અમારા બધા ખેડૂતો અને વેપારીઓ ભાઈઓએ ખૂબ જ સારી રીતે જો રોજની ચાલતી એપીએમસી જેવું ચાલે છે એવું જ આજે પણ અમારી એપીએમસી ખુલ્લી રહેશે.